સોમનાથ જિલ્લાના તલાળાના આંબળાસ ગામમાં બેંકમાં પ્યુન તરીકેની નોકરી કરતા હરેશભાઈના 3 માસના પુત્ર જેનિલનું કોઈએ અપહરણ કરી લીધું હોવાની વાત તેમની પત્નીએ કરી હતી, જેથી હરેશભાઈ સહિત આડોશી પાડોશીઓએ જેનિલની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં ઘરની પાસે આવેલા કૂવામાંથી બાળકની લાશ મળતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં આ પડકારરૂપ ઘટનામાં પોલીસે માતાની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો, જેમાં માતાએ કબૂલ્યું હતું કે તેણે જ પોતાના પુત્રને કૂવામાં નાખીને મોતને ઘાટ ઉતાર્યો હતો. છોકરાને રોજનું 30 રૂપિયા દૂધ આપવા છતાં છોકરો તંદુરસ્ત થતો ન હોય, જેથી પોતાના પતિએ કહેલ કે તું આ છોકરાને હાથોતી નથી, જેથી અવારનવાર ઘરમાં થોડો નાનો મોટો કર્જો થતો હોય, જેથી આ હંસાબેન રૂપે હિનાને એમ લાગેલ કે આ મારો છોકરો જ ઘરમાં કર્જાનું કારણ છે, જો હું એને મારી નાખું તો મારા ઘરમાં કર્જો ન થાય એવું એને માની લઈ પોતાની ઘરમાંથી બાળકને લઈ અને બાજુમાં લઉં 400 ફૂટ દૂર એક કૂવો છે તેમાં આ નાખીને પાછી ઘરે આવી અને પોતાના પતિને ફોન કરી જાણ કરેલ કે આપણા દીકરા જેનિલને કોઈ ઉપાડી ગયેલ છે એવી સ્ટોરી ઊભી કરેલ. પણ અમે પૂરા અમારા એસપી સાહેબના માર્ગે તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલ છે અને આ બાળકની માતા હંસાબેન રૂપે હિનાબેનને આ ગુનાના કામે આજે એની આ કેસને શરૂથી જ પોલીસ શકની નજરથી જોતી હતી, જેથી બાળકની માતાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ઘટનાને અંજામ આપનારી નિષ્ઠુર માતા પોલીસની પૂછપરછથી ભાંગી પડી હતી અને કબૂલાત કરી હતી કે પોતાના પુત્રને પોતે જ કૂવામાં નાખીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઓછું વજન થઈ ગયું હતું, મારાથી કંઈ જોવાનું નહીં, એટલા માટે મને કંઈ પૂછ્યું નહીં. પણ શું થઈ ગયું મગજમાં મને ખબર જ ન રહી, મારી રીતે આવું થઈ ગયું. જ્યારે મેં કર્યું ત્યારે મને કંઈ ખબર નથી મેં હું કર્યું, હું નહીં, હું ક્યાં ગઈ છું કે મને કાંઈ ખબર નથી. એ પહેલાં મારા નણંદનો ફોન આવ્યો હતો ત્યારે મને એમ કીધું કે ભાઈ શું કરે, મેં કીધું હવે મજામાં છે, તો કે 3-4 કિલાનો થશે. મેં એમ વાત કરી, બધી વાત કરી, એક દીમાં મને શું થઈ ગયું કંઈ ખબર ન રહી મગજમાં, મારા તેઓ ફેંકાઈ ગયું. માતાના કહેવા પ્રમાણે પોતાનું બાળક શારીરિક રીતે અસ્વસ્થ રહેતું હતું, જેથી પતિ અને પત્ની વચ્ચે બાળકના સ્વાસ્થ્યને લઈને વારંવાર ઝઘડા થતા હતા, જેથી બાળકને ઝઘડાનું મૂળ સમજીને તેણીએ પોતાના જ બાળકને હત્યા કરવાનું નક્કી કર્યું અને આખી વાર્તાને ઘડી કાઢી. જોકે હાલ આ કળિયુગી માતાની પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.